ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના 3 મહિના વિશ્વ માટે ખતરનાક છે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ભારત સરકાર પણ કોરોનાને પગલે એલર્ટ બની ગઈ છે. આજે મળેલી નીતિ આયોગની બેઠક પછી ભારત સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની ભલામણ કરી છે. એ ઉપરાંત જેમને પણ બુસ્ટર ડોઝ બાકી છે તે પણ વહેલી તકે લઈ લેવાની અપીલ કરી છે. ચીનમાં વધી રહેલા કેસો વચ્ચે દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 10,000 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાને પગલે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. ભુજ ખાતે આજે કોરોનાની પરિસ્થિતિ અને વેક્સિનેશન અંગે બેઠક મળી હતી, જેમાં હાલે કોરોનાના કેસો વધે તો કચ્છનું આરોગ્ય તંત્ર કેટલું સાબદું છે તેના પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ કચ્છ જિલ્લામાં વેક્સિનેશન પર ભાર મૂક્યો હતો તો સ્થાનિક કોવિડ વોર્ડની સમીક્ષા કરી હતી. આ અંગે ઇન્ચાર્જ CDHO ડૉક્ટર RR ફુલમાળીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. હું ડૉક્ટર RR ફુલમાળી, ઇન્ચાર્જ CDHO તરીકે અત્યારે કચ્છમાં કાર્યરત છું. હાલમાં જે પરિસ્થિતિ થઈ છે નિર્માણ કોવિડ કેસમાં, જે કેસોમાં વધારો થયો છે બહારના દેશોમાં, એના અનુસંધાને આપણા દેશમાં એના કોઈ પણ ફળ ખરાબ ના આવે એના માટે થઈને આપણે એની તૈયારી રૂપે કોવિડની બધી જ તૈયારી કરીએ છીએ. જે પ્રમાણે કે ભાઈ આજે આપણે રાજ્યકક્ષાની VC હતી, એમાંથી જે પણ સૂચનાઓ મળી છે એની બધી જ સૂચનાઓ આપણે નીચેની આપણા જે PHC CHC શહેરી આરોગ્ય કેન્દ્રો છે એમાં આપણે આપી છે. ટેસ્ટિંગ વધારવા માટે, સર્વેલન્સ વધારવા માટે, સાથે સાથે જો કોવિડ પોઝિટિવ કોઈ પણ કેસ મળે ભૂલે ચૂકે તો આપણે એનું જીનોમ સિક્વન્સિંગ કરાવવાનું છે. સિક્વન્સિંગ કરાવવાથી આપણને ખબર પડશે કે એ ખરેખર એનું ક્યાંનું એ વાયરસ છે એ ખાસ આપણે એનું નક્કી કરી શકીએ. અને બધી જગ્યાએ આપણા જે બેડ છે, આપણા હોસ્પિટલના બેડ્સ, વેન્ટિલેટર છે, આપણી જે PSA પ્લાન્ટ છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે, એ બધાની મોક ડ્રિલ કરીને આપણે એ બધા ચાલુ છે કે નહીં એ બધી વ્યવસ્થિત આપણે કરી લઈશું અત્યારે. એટલે આપણી પાસે અત્યારે હાલમાં જેટલા બી સાધનો છે એ બધા સજ્જ કરીને આપણે રાખીશું, જેથી કદાચ કોવિડના કોઈ પણ કેસોમાં વધારો થાય તો આપણે એને પૂરતી એનાથી એની સંભવિત પરિસ્થિતિને ત્યાગી શકીએ, સારી રીતે આપણે એને ખાળી શકીએ. રસીકરણમાં અત્યારે ખાસ કરીને જે પ્રિકોશનરી ડોઝ હતા એમાં લોકોનું સાથ સહકાર બહુ જ ઓછો મળ્યો છે. લગભગ આપણે જોઈએ તો 30% જ લોકોને થર્ડ રસી લીધી હશે. હવે આપણે જ્યારે વિચાર કરીએ છીએ કે ભાઈ કોરોનાની લહેર આવી શકે છે એવું આપણે વિચારીએ તો જેટલા લોકો ત્રીજી લહેરથી બચી ગયા છે કે ચોથી લહેરની આપણે સંભાવના આપણે કહી શકીએ, તો એવું થઈ શકે કે ત્રીજી રસી ના લીધી હોય એને તકલીફ વધારે થઈ શકે. જો 3 રસી લીધેલી હોય તમે તો તમારી જે સેન્સિટિવ સિવિયરિટી છે ડિઝીઝની એ બહુ જ ઓછી થઈ જાય. તો બધાને એક જ વિનંતી છે કે જે લોકોએ રસી ન મુકાઈ હોય, સેકન્ડ અથવા થર્ડ ડોઝ, એ લોકો રસી મુકાવી દે તો જેથી આપણે આપણા પૂરું સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીએ. પ્રવાસીઓ વાતે અત્યારે, કારણ કે હમણાં જ કોઈ કેસ છે નહીં આપણી પાસે અત્યારે કોવિડ પોઝિટિવના, આખા ઇન્ડિયામાં જોઈએ તો બહુ જ ઓછા કેસ, 1 કે 2 પેલા કેસ હશે, તો એ જોતાં આપણે એટલે અત્યાર સુધી આપણે નથી કર્યું. પણ હવે નાવ ઓનવર્ડ્સ આજ પછી આપણે એ લોકોનું ટેસ્ટિંગ માટે ને એ બધા માટે આપણે બધી જગ્યાએ આપણે વ્યવસ્થા કરી રાખીશું. PHC CHC શહેરી આરોગ્ય કેન્દ્રોમાં તો છે જ, પણ જે આવા મેળાવડા ને એ બધા જાણતા હોય જ્યાં જ્યાં પણ ત્યાં પણ આપણે ટેસ્ટિંગની સુવિધા ઊભી કરીને લોકો કોઈ સસ્પેક્ટેડ હોય તો આપણે એ લોકોને સમજાવીને એ લોકોનું તપાસ માટે મોકલીશું. પ્રજાને સાવચેતી માટે એક જ છે કે ભાઈ તમને કોઈ પણ એવા કોરોનાના લક્ષણ દેખાય, જે આપણે કહીએ છીએ કે ભાઈ શરદી ખાંસી છે, બરાબર, તાવ આવતો હોય વધારે પડતો, મસલ પેઇન ને બધું વધારે પડતું હોય, વાયરસમાં મસલ પેઇન હંમેશા વધારે હોય છે, ફટિકનેસ હોય તમારું, તો તમારે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર એમાં જઈને ફ્રીમાં તમે તમારી તપાસ કરાવી શકો છો, તમારું ચેકિંગ કરાવી શકો છો. અને એમાં જો નેગેટિવ આવે તો બહુ કંઈ ગભરાવાની જરૂર નથી. RT-PCR અને રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવા માટે દરેક જગ્યાએ આપણે સમૃદ્ધ છીએ, એટલે આપણે ત્યાં તમે ટેસ્ટ કરાવવા માટે જઈ શકો છો. દરમિયાન ભુજના જાણીતા તબીબ ડૉક્ટર PN આચાર્યએ કોવિડનું ચીનમાં જોવા મળતું સંક્રમણથી સાવધ રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને શરદી તાવ જેવા સામાન્ય લક્ષણોમાં તબીબોને મળીને તાત્કાલિક સારવાર શરૂ થાય તેના પર ભાર મૂક્યો હતો. નમસ્કાર મિત્રો,
ચંચળ ન્યૂઝના માધ્યમથી આપ સમક્ષ આવવાનો આજે ફરીથી મને સંજયભાઈ મોકો આપ્યો એમનો આભાર. અને બહુ જ જરૂરી સમયે તેઓ આ કોરોનાનો ઇસ્યુ લઈ આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી, ખાસ તો 9 મહિનાથી આપણે રાહતનો દમ લીધો, એન્જોય કર્યું, લગ્નો કર્યા, ફંક્શનો કર્યા, ઉત્સવો ઉજવ્યા અને ભૂલી ગયા. પણ કુદરતને કહેવાય છે ને કે પહોંચી નથી શકાતું. કોરોના ચાલુ થયો એનું ઉદ્ધવસ્થાન ચીન હતું, એ બધા જાણે છે. જાત જાતની વાતો ચાલુ થઈ એ પણ બધા જાણે છે. પણ એ વખતે એ લોકોએ લોકડાઉન કડકાઈથી અમલમાં મૂક્યું, ઝીરો ટોલરન્સ. અને એ લોકડાઉન એ લોકોનું 2 વર્ષ ઉપર ચાલ્યું, 2.5 વર્ષ જેવું ચાલ્યું, સખ્તાઈપૂર્વક ચાલ્યું. અને એમના વેક્સિનથી અમને વેક્સિનેશન પણ કર્યું, પણ લોકડાઉન લિફ્ટઅપ ન કર્યું અને એમનું પ્રોગ્રામિંગ પરફેક્ટ રાખવાની કોશિશ કરી. એટલે એ વખતે કોરોનાનો ફેલાવો ત્યાં આગળ એટલો ન થયો. એ દરમિયાન વિશ્વમાં, અને આપણે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં પહેલી બીજી ત્રીજી લહેર આવી ગઈ. ચાઇનામાં પહેલી બીજી ત્રીજી લહેર આવી જ નહીં. અને જ્યારે આર્થિક પ્રશ્નો ઊભા થયા, જ્યારે મજબૂરીઓ આવી અને એકાએક જ્યારે લોકડાઉનને લિફ્ટ કર્યું અને બંધ કરીને ખુલ્લું કર્યું, એની સાથે ફૂંફાળો ફાટ્યો અને એમની પહેલી લહેર મોટા પાયે ઓમિક્રોન અને એના વેરિયન્ટ્સ. વેરિયન્ટ એટલે શું, કે વાયરસ બહુ રૂપિયું છે, એનો શેપ બદલાવી નાખે, એની પ્રોટેક્શન પટ્ટી હોય બદલાવી નાખે. આપણા ઉપર કોઈ કાયમી દાજ રાખતું હોય તો આપણે કેમ આપણી તૈયારી રાખીએ? કોક વાર હાથમાં લાકડી રાખીએ, કોક વાર હાથમાં કંઈક કડું પહેરીએ, કોક વાર કંઈક બીજું રાખીએ, 2 બોડીગાર્ડ રાખીએ. એમ વાયરસ પણ આવું બધું નાટક કરી લે. શ્વસનતંત્રના બધા વાયરસો આવું નાટક કરી શકે, પણ આ વાયરસ જે કોરોનાવાળું છે વધારે નાટકીય છે. એના વેરિયન્ટ્સ 3-4 આવી ગયા, હવે કેટલા આવશે એવું જોવાનું રહેશે. અત્યારે ચીનમાં જે આવ્યું BF વેરિયન્ટ, એ ઓમિક્રોનનું એક વેરિયન્ટ છે, એ વધારે ઝડપી ફેલાય છે. એની મારક ક્ષમતા કેટલી છે એની ખબર હવે પડશે. એનું જીનોમિંગ થયું છે, કહેવાય છે કે મારક ક્ષમતા વધારે હશે અને આવનારા દિવસોમાં બહુ ઝડપથી ફેલાશે. હવે આ થઈ ચીનની વાત. હવે આ વાત આપણે શું કામ કરવી પડી? કારણ કે આજે દુનિયા એકબીજા સાથે એકદમ કનેક્ટ થઈ ગઈ છે. આ 1947નું ભારત કે વિશ્વ નથી, આ 2000નું પણ નથી, આ તો 22-23નું ભારત છે, જેમાં લોકોનું ટ્રાવેલ, ઉદ્યોગ, ધંધા, મલ્ટિડિસિપ્લિનરી ફેક્ટર્સ આ બધા લાગુ પડવા માંડ્યા. એટલે એક દેશમાં આવેલો રોગ જો એ હવા દ્વારા, માણસ દ્વારા, વાયરસ દ્વારા તીવ્ર ગતિથી ફેલાતો હોય તો અન્ય દેશને તરત સંક્રમિત કરે. અને આના કારણે શું થવાનું કે જો આ વેરિયન્ટ બહુ જ હેવી હશે તો ચીનથી આવવાવાળા અથવા ચીને ટ્રાન્સમિટ કર્યું, ચીન લોકો જ્યાં વધારે જતા હોય ત્યાં, અથવા ચીન જઈ કોઈ માણસ ત્યાંથી બીજે દેશ જઈને ભારત આવવાની કોશિશ કરે, એવા સમયે ભારતમાં આ વાયરસ આવવાનો ખતરો છે. જેની સરકારે સંપૂર્ણ નોટ લઈ એડવાઇઝરી જાહેર કરી દીધી છે કે ભાઈ હવે સાવધાન રહેજો. સાવધાન એટલે શું? સાવધાન એટલે એનું હવે યાદ કરવાનું છે, ભાઈ જીવવું છે, મોજ કરવી છે, દવા નથી કરવી તો શું હોવું જોઈએ? આપણામાં રોગ પ્રતિકારક શક્તિ. તો રોગ પ્રતિકારક શક્તિ માટે યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ, કુદરતી ખોરાક, આદુ, લીંબુ, હળદર, ગરમ પાણી, આ ચાલુ, સૂર્યનો પ્રકાશ અને વેક્સિનેશન. ખાસ કરીને 50થી ઉપરના જો 3rd ડોઝ બૂસ્ટર ના લીધો હોય તો બૂસ્ટર તરત લઈ લેવો, 2nd બાકી હોય એણે 2nd લઈ લેવો. ઇન્ડિયાની રસીએ બધી જ રસીઓ કરતાં, વેક્સિન કરતાં સારા કામ કર્યા છે. ચીનનું વેક્સિન અત્યારે એવી શંકા લાગે છે કે કામ નથી કરી રહ્યું, એટલે ચીનમાં ફૂંફાળો ફાટ્યો છે અને થોડા દિવસમાં 2nd લહેર જે આપણે આવી હતી એવી ત્યાં ચાલુ થાય અને એનાથી ઉપર લઈ જાય એવી આશંકાઓ સેવાઈ રહી છે. તો એનાથી બચવા માટે મેં કહ્યું તેમ ઇમ્યુનિટી, પછી વેક્સિન, અને આને ક્યારેય ના ભૂલો, આ માસ્ક તમારા વાયરસને અંદર આવતું રોકે છે. એટલે કે વાયરસ અહીંયા એન્ટ્રી ના થાય. બહારે જાઓ, ટોળામાં જાઓ, પિક્ચર જોવા જાઓ, નાટકમાં જાઓ, ઉત્સવમાં જાઓ, આને ભેગું રાખો, ગાફેલિયત ન કરો. બહુ ટોળાના સમૂહમાં અનિવાર્ય ન હોય તો ન જાઓ. હાથ ધોવાનું ચાલુ કરી દો, સાબુથી નાવા ધોવાનું ચાલુ કરી દો, ડિસ્ટન્સ જાળવવાનું ચાલુ કરી દો, વિટામિનની ગોળી જરૂર પડે એમ ખાઓ, વેક્સિનેશન લગાવો. આ રોગ આવશે તો સરકાર બધી રીતે તૈયાર છે. ઇન્ડિયામાં વેક્સિનેશન ખૂબ સારું થયું છે, આપણું વેક્સિન અસરકારક હતું,
ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, અને એટલે જ અત્યારે આપણે ત્યાં જલ્દી આ વાયરસ પ્રવેશ્યું નથી. પણ ખતરાની માટે જો આ વેરિયન્ટ આપણામાં એની એન્ટીબોડી પેદા ન કરી ચૂક્યું હોય તો આવવાની શક્યતા રહે છે. એટલે સાવધ રહેવું, જેવું આવશે તરત જ આપણે નાકમાં પાણી, ગળામાં દુખાવો, ઉધરસ, તાવ, ઠંડી લાગવી, વીકનેસ, ચાલી ન શકવું, આવા જૂના જે પ્રશ્નો હતા એ જ ટાઈપના પ્લસ માઇનસ પ્રશ્નો આવશે. અને શ્વાસ ચડવા માંડે તો સમજવાનું કે ફેફસામાં પહોંચી ગયું છે. તો આને ફેફસામાં પહોંચવા ન દેવું, પહેલાં તો આવવા ન દેવું, આવી જાય તો ગળા સુધી લિમિટ રાખવું, ગળાથી નહીં તો ઉતરી જતો, તાત્કાલિક દવા લીધી. અને હવે દવાના માપદંડ નક્કી થઈ ચૂક્યા છે, જે પહેલી લહેર સુધી ખબર નથી એ સેકન્ડ લહેરમાં આપણને ખબર પડી ગઈ છે. અને આપણું હિન્દુસ્તાન ડૉક્ટરોની દવાઓથી, હોસ્પિટલોથી સુસજ્જ છે. એટલે ચિંતા કર્યા વગર આપની જાતને બચાવો, સમાજને બચાવો, હિન્દુસ્તાનને બતાવો.